અસ્સલામુ અલૈકુમ, કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજનો આપણો સબ્જેક્ટ ગુજરાતી કલરવ, જેમાં આપણે સ્વાધ્યાયપતિ કાર્ય ભાગ એકમાં આજે જોઈશું. ભાગ એક આપણો પૂર્ણ થઈ ગયો છે, 1-5 પાઠ, અને ફરી એકવાર આપણે તેમાં રિવિઝન કરીશું. તો આપણે આજે જોઈશું પાના નંબર 82, મૂલ્યાંકન પ્રશ્નપત્ર, અભ્યાસક્રમ પ્રકરણ 1-5. આમાં આપણને 1-5 પાઠનું રિવિઝન આપેલું છે, પુનરાવર્તન આપ્યું છે, જે આપણે જોવાનું છે. પ્રશ્ન 1, સૂચના મુજબ કરો નમૂનો આપ્યો છે. પહેલું છે, ક શોધી ગોળ કરો. અહીં આપણને 4 ચિત્ર આપ્યા છે અને સાથે તેનું નામ આપ્યું છે, તો આપણે તેમાંથી ક શોધીને તેની પર ગોળ કરવાનું છે. પહેલું ચિત્ર શેનું છે? તો છે કમળ. તો કમળમાં ક પડેલો કોઈ આપણને ઉદાહરણ આપ્યું છે. બીજું છે ખાટલો, ખાટલોમાં ક નથી આવતું. ત્રીજું કબાટ, તો કબાટના ક પર આપણે ગોળ કરીશું. ચોથું ચિત્ર છે ચકલી, ચકલીમાં ક આવે છે, બરાબર ને? પ્રશ્ન નંબર 2, બ શોધી ગોળ કરો. અહીં આપણને 4 ચિત્ર એકવાર આપ્યા અને તેના નામ આપ્યા છે, જેમાંથી આપણે શું શોધવાનું છે? બ. તો બ તક, તેનો બ આપેલો છે. બીજું છે ટેબલ, ટેબલ પર બમાં કરીશું. ત્રીજું ચિત્ર છે શરબત, શરબતના બ પર કરીશું. અને છેલ્લે સુપડી, તો તેમાં બ આવતો નથી. પછી જોઈશું અ શોધીને ગોળ કરો, જેમાં પહેલું અજગર, તેમાં આપ્યું છે ઉદાહરણ. બીજું છે અખરોટ, કાચબો, તો કાચબોમાં અ નથી આવતો. અને છેલ્લું અરીસો, તો અરીસોમાં અ આવે છે, બરાબર? આપણને એક શબ્દ આપ્યો છે અને તે શબ્દમાં આપણને એક અક્ષર આપેલું છે, તે શોધીને કરવાનું છે. જેમ કે અહીંયા ક બ અ, અને હવે આપણે જોઈશું છ શોધીને ગોળ કરો. છત્રી, છત્રીમાં છ બતાવ્યો છે. બીજું છે છબી, માછલી. અને ચોથું ઢોલ, તો ઢોલમાં છ નથી હોતો. પ્રશ્ન નંબર 2, અલગ પડતા ચિત્ર પર ખોટાની નિશાની કરો. અહીં આપણને એક એક લાઇનની અંદર કેટલાક કેટલાક ચિત્ર આપ્યા છે, જેમાંથી એક ચિત્ર અલગ પડે છે, તે આપણે આ રીતે ખોટાની નિશાની કરવાની છે. જેમ કે અહીંયા આપણને રીંગણ પર ખોટું બતાવ્યું છે, કેમકે બીજા બધા આપણને ફળોના ચિત્ર આપ્યા છે, ફળના ચિત્ર આપ્યા છે, જેમ કે કેળી, સફરજન, કેળું, સીતાફળ. તો રીંગણ શાકભાજી છે, એટલે આપણે તેની પર ખોટું કરીશું. બીજું ચિત્રમાં આપણે જોઈશું તો પેન્ટ, સાણસી, ચીપિયો, તબેથો, ચમચો. તો અહીંયા આપણને કયું ચિત્ર અલગ પડે છે? તો આ આપણા ઘર વપરાશના સાધનો છે, સાણસી, ચીપિયો, બરાબર. પેન અલગ પડે છે, તો તેની પર આપણે ખોટાની નિશાની કરીશું. તે જ રીતે ચકલી, કબૂતર, પોપટ, ચમડી અને સાપ. તો આ ચારે ચાર ચિત્ર પક્ષીઓના છે, સાપ પ્રાણીમાં આવે, તો તેની પર ખોટાની નિશાની કરીશું. રિક્ષા, હોડી, સ્કૂટર, જીપ અને સાયકલ. તો રિક્ષા, સ્કૂટર, જીપ, સાયકલ તે રસ્તા પર ચાલતા વાહનો છે, જ્યારે હોડી પાણી પર ચાલે છે, તો તેના પર ખોટાની નિશાની. ગાય, હાથી, ચકલી, કૂતરો અને બકરી. તો તેમાંથી ચકલી એક પક્ષીનું ચિત્ર છે, તો તેના પર ખોટું કરીશું. સમજ પડી ગઈ કઈ રીતે કરવાનું? તે જે ચિત્ર આપ્યા છે તેમાંથી આપણું એક ચિત્ર અલગ પડે, તો તેના પર ખોટાની નિશાની કરવાની. આગળ જોઈશું પ્રશ્ન નંબર 3, ઓળખો અને તેની ફરતે ગોળ કરો. અહીં આપણને એક નમૂનો આપ્યો છે. પહેલું છે વને ઓળખો અને તેની ફરતે ગોળ કરો. તો એક વ આપ્યું છે, હવે બીજું છે તો વ જ્યાં જ્યાં દેખાય ત્યાં તેને ગોળ કરવાનું. બીજું, રને ઓળખો અને તેની ફરતે ગોળ કરો. તો ર પર આપણે ગોળ કરીશું. ત્રીજું, નને ઓળખો અને તેની ફરતે ગોળ કરો. સને ઓળખો અને તેની ફરતે ગોળ કરો. પછી છે મ અને જ. પડી ગઈ સમજ કઈ રીતે કરવાનું છે? તે જે આપણને અક્ષરો આપ્યા છે તેને શોધીને તેની ફરતે ગોળ કરવાનું છે. પ્રશ્ન નંબર 4, શબ્દ બનાવો નમૂનો આપ્યો છે.
જો અહીંયા પ્રાણ આપ્યું છે સ વા સા અને અહીંયા રે, તો રે સ. જ્યાં જ્યાં આપણને તીરની નિશાની દેખાય છે તે પ્રમાણે શબ્દ બનાવવાના. પહેલું બનાવ્યું રેસ, દેખાય છે રેસ. બીજું છે તો રે વા, તો અહીંયા આપણે લખીશું રે વા. ત્રીજું રે સા. તે જ રીતે આસન, આસન. પછી શેનું ચિત્ર આપ્યું છે તો આકાર, આરામ. બરાબર. ત્રીજું જોઈશું આપણે સાબર, સાગર, સાગર. અને પછી છે સાવજ, સાવજ. પડી ગઈ સમજ? પ્રશ્ન નંબર 5, ચિત્ર જોઈ ખોટા અક્ષર લખો. અહીંયા આપણને ચિત્ર આપેલું છે અને નીચે તેના નામ આપે છે, પણ તેમાં ખોટો અક્ષર છે, એક અક્ષર ખૂટે છે તે લખાણ છે. પહેલું છે નળનું ચિત્ર, તો દર્શાવ્યું છે ખાલી જગ્યામાં નળ. બીજું શેનું ચિત્ર છે તો ગાજર, તો આપણને ગા ખાલી જગ્યા ર, તો અહીંયા આવશે જ, તો ગાજર. તે જ રીતે પગ, પગ. જગ, જગ. પછી શેનું ચિત્ર છે તો જલેબી, અહીંયા આવશે જલેબી. આ છે નખ, નખ, નખ. મકાન, મકાન. અને મગર, મગર. પડી ગઈ સમજ? પ્રશ્ન નંબર 6, ઓળખો અને જોડો. મ ને મ સાથે જોડો. મ આપ્યું છે તેને બીજા મ સાથે એક ઉદાહરણ બતાવ્યું છે, બરાબર. પછી જ્યાં આપણને મ દેખાય ત્યાં તેને જોડવાનું છે. તે જ રીતે દ, પછી આપેલું છે ર. બરાબર. પ્રશ્ન નંબર 7, વાંચો અને લખો. સારા અક્ષરે આપણને જે શબ્દ અને જે વાક્ય આપેલા છે તેને ફરીથી બોલી બોલીને લખવાનું છે. મા, ગ, માગ. ગા, જે. આગ. જગન, જાગ. વરસાદ, વરસે. બા, કામ કરે છે. બરાબર. સમજ પડી ગઈ બધાને અહીંયા સુધી? કેવી રીતે આપણે પુનરાવર્તન મૂલ્યાંકન પ્રશ્નપત્ર પૂર્ણ કર્યું. 1-5નું આમાં પુનરાવર્તન આપ્યું હતું જે આપણે કર્યું. અમે બીજું આપણે આવતા પીરિયડમાં શીખીશું. ઓકે.